નમસ્તે, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે આપણી જે ઓનલાઈન એક્ઝામ છે તો તેની તારીખ અને તેનો સમય જે તે કોર્સ વાઇઝ એટલે કે બીએ, બીએસસી, એમએસસી, એમએ, એમપીએડ, બીપીએડ જેવા અલગ અલગ કોર્સ મુજબ તારીખ અને સમય બહાર આપણે પરિપત્ર મુજબ જાહેર કરી દેવાયું છે, તો જેની આપણે વિડીયોમાં વાત કરવાની છે. તો ચલો મિત્રો, ફટાફટ આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો જુઓ મિત્રો, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ એચએનજી યુનિવર્સિટી સંલગ્ન તારીખ 5/6/2021 એટલે કે જે તાજેતરનો એક પરિપત્ર છે પરીક્ષાના સમય અને તારીખ અંગેનો, તો તેની આપણે વાત કરવાની છે. તો જુઓ મિત્રો, પરિપત્રમાં શું છે કે ઓક્ટોબર ડિસેમ્બર 2020ની જે સ્થગિત કરાયેલી પરીક્ષાઓ હતી તે પ્રથમ તબક્કામાં તારીખ 8/6/2021 અને બીજા તબક્કામાં 19/6/2021થી શરૂ થનાર છે, જેની તારીખ અને સમય આપણે નીચે મુજબ રાખવામાં આવેલા છે, તો જેની નોંધ લેવાની છે. હવે પ્રથમ તબક્કામાં કઈ કઈ પરીક્ષાઓ લેવાની છે તે અને બીજા તબક્કામાં લેવાની પરીક્ષાઓ છે તેના સમય એટલે કે તારીખ અને સમય, જે તે સમય તમારે પરીક્ષા આપવાની થાય છે તે કયા કયા તારીખ અને કઈ કઈ સમય કયા કયા સમય છે તે જોઈ લઈએ. તો જુઓ, પ્રથમ તબક્કામાં લેવાનારી પરીક્ષાઓ કઈ કઈ છે? તો પ્રથમ તબક્કામાં બીએસસી સેમિસ્ટર 1 જેની પરીક્ષા શરૂ થવાની તારીખ 8/6/2021 અને પરીક્ષા શરૂ થવાનો સમય 1:00 PM. બીકોમ સેમિસ્ટર 1 પરીક્ષા શરૂ થવાની તારીખ 8/6/2021 અને પરીક્ષા શરૂ થવાનો સમય 11:30 AM એટલે કે 11:30 AM. ત્રીજું, બીબીએ સેમ 1 પરીક્ષા શરૂ થવાની તારીખ 8/6/2021 અને પરીક્ષા શરૂ થવાનો સમય 8:30 AM. પછી છે બીઆરએસ સેમિસ્ટર 1 પરીક્ષા શરૂ થવાની તારીખ 8/6/2021 પરીક્ષા શરૂ થવાનો સમય 2:30 PM એટલે કે 2:30 AM. પછી છે બીએસસી હોમ સાયન્સ સેમિસ્ટર 1 પરીક્ષા શરૂ થવાની તારીખ છે 8/6/2021 પરીક્ષા શરૂ થવાનો સમય છે 10:00 AM. પછી છે બીએ બીએડ સેમિસ્ટર 1 પરીક્ષા શરૂ થવાની તારીખ છે 8/6/2021 અને પરીક્ષા શરૂ થવાનો સમય છે 10:00 AM. પછી છે બીએસસી બીએડ સેમિસ્ટર 1 પરીક્ષા શરૂ થવાની તારીખ છે 8/6/2021 પરીક્ષા શરૂ થવાનો સમય છે 10:00 AM. પછી છે આર્કિટેક્ચર સેમિસ્ટર 1 પરીક્ષા શરૂ થવાની તારીખ 8/6/2021 પરીક્ષા શરૂ થવાનો સમય છે 10:00 AM. ત્યાર પછી છે એમએસસી સેમિસ્ટર 1 પરીક્ષા શરૂ થવાની તારીખ છે 8/6/2021 અને પરીક્ષા શરૂ થવાનો સમય છે 10:00 AM. ત્યાર પછી મિત્રો જોઈએ તો જે બીએલએબ છે સેમિસ્ટર 1 તો તેની પણ પરીક્ષા શરૂ થવાની તારીખ 8/6/2021 સમય 10:00 AM. પછી એમલિબ છે તો તેની પણ સેમિસ્ટર 1ની પરીક્ષા શરૂ થવાની તારીખ 8/6/2021 છે, સમય 10:00 AM છે. ત્યાર પછી મિત્રો જે બીએ બીએડ સેમિસ્ટર 3 તારીખ 8/6/2021 સમય 10:00 AM. ત્યાર પછી બીએસસી બીએડ સેમિસ્ટર 3 પરીક્ષા શરૂ થવાની તારીખ 8/6/2021 અને સમય 10:00 AM. ત્યાર પછી બીએ બીએડ સેમિસ્ટર 5 પરીક્ષા શરૂ થવાની તારીખ 8/6/2021 અને જે સમય છે તે 10:00 AM. ત્યાર પછી બીએસસી બીએડ સેમિસ્ટર 5 તો તેમાં પણ પરીક્ષા શરૂ થવાની તારીખ 8/6/2021 અને સમય રહેશે 10:00 AM. પીજી ડિવાઇડ સેમિસ્ટર 1 પરીક્ષા શરૂ થવાની તારીખ 8/6/2021 અને સમય રહેશે 10:00 AM. પછી સમય 10:00 AM રહેશે એટલે કે 10:15 AM રહેશે. ત્યાર પછી ડિવાઇડ સેમિસ્ટર 1 જે વેકેશન કોર્સ છે પરીક્ષા શરૂ થવાની તારીખ 8 છે અને સમય રહેશે 10:00 AM. આ હતી મિત્રો 17 જે પ્રથમ તબક્કામાં જે પરીક્ષા લેવાવાની છે, જે 17 પરીક્ષાઓ છે, તો તે 17 પરીક્ષાઓની તારીખ કઈ છે 8/6/2021. સમય દરેકના અલગ અલગ છે, તારીખ ખાસ ધ્યાન આપજો, તારીખ દરેક માટે શું છે 8 રહેશે આપણી 8/6. હવે બીજા તબક્કાના જે પરીક્ષાઓ છે તેની વાત કરીએ, તો બીજા તબક્કામાં લેવાનાર પરીક્ષાઓ કઈ કઈ છે એ જોઈ લઈએ. તો જુઓ, બીએ સેમિસ્ટર 1 ગ્રુપ 1, બીએ સેમિસ્ટર 1 ગ્રુપ 2 અને બીએ સેમિસ્ટર 1 ગ્રુપ 3 ગ્રુપ પાડે જાય છે. ગ્રુપ મુજબ પરીક્ષા શરૂ થશે, તો દરેક માટે તારીખ કઈ છે 19/6/2021 એટલે ગ્રુપ 1 હોય તો પણ 19 શરૂ થશે, ગ્રુપ 2 હોય તો પણ 19 શરૂ થશે અને ગ્રુપ 3 હોય તો પણ તમારી પરીક્ષા 19 શરૂ થશે. હવે પરીક્ષા શરૂ થવાના સમય જોઈ લઈએ, તો ગ્રુપ 1 જે બીએસએમ 1 અને ગ્રુપ 1 છે તો તેનો પરીક્ષા શરૂ થવાનો સમય છે 11:30 AM.
પછી બીએસએમ એક હોય અને ગ્રુપ બે હોય તો પરીક્ષા શરૂ થવાનો સમય છે બપોરે એક કલાકે, અને બીએસએમ એક અને ગ્રુપ ત્રણ હોય તો તેમનો પરીક્ષા શરૂ થવાનો સમય છે બપોરે બે અને ત્રીસ કલાકે. હવે બીએ ફાઇન આર્ટ સેમ એક, તેમની પરીક્ષા શરૂ થવાની તારીખ છે 19/6/2021 અને પરીક્ષા શરૂ થવાનો સમય છે 1 વાગ્યાનો, એટલે કે બપોરે 1 કલાકે. ત્યાર પછી બીએ સેમિસ્ટર 3, પરીક્ષા શરૂ થવાની તારીખ 19/6/2021 અને પરીક્ષા શરૂ થવાનો સમય છે 8:30 કલાકે. પછી છે બીએ ફાઇન આર્ટ સેમ 3, પરીક્ષા શરૂ થવાની તારીખ છે 19/6/2021 અને પરીક્ષા શરૂ થવાનો સમય છે 8:30 કલાકે. ત્યાર પછી છે બીએસસી સેમિસ્ટર 3, પરીક્ષા શરૂ થવાની તારીખ 19/6/2021 અને પરીક્ષા શરૂ થવાનો સમય છે 10:00 કલાકે. હવે આગળ જોઈએ તો જુઓ બીએસસી હોમ સાયન્સ સેમિસ્ટર 3, પરીક્ષા શરૂ થવાની તારીખ 19/6/2021 અને સમય 10:00 કલાકે. પછી બેચલર ડિઝાઇન સેમ 1, 19/6/2021 પરીક્ષા શરૂ થવાની તારીખ, સમય 10:00 કલાકે. બેચલર ડિઝાઇન સેમ 3, પરીક્ષા શરૂ થવાની તારીખ 19/6/2021, સમય 10:00 કલાકે. પછી છે બેચલર ડિઝાઇન સેમ 5, પરીક્ષા શરૂ થવાની તારીખ છે 19/6/2021, સમય છે 10:00 કલાકે. હવે જુઓ મિત્રો એમએસએમ 1 એટલે કે એમએસએમ 1, તો પરીક્ષા શરૂ થવાની તારીખ 19/6/2021 અને સમય રહેશે 4:00 વાગે. પછી એમકોમ સેમિસ્ટર 1, પરીક્ષા શરૂ થવાની તારીખ છે 19/6/2021, સમય રહેશે 4:00 વાગેનો. એમએસસી સેમિસ્ટર 1, પરીક્ષા શરૂ થવાની તારીખ 19/6/2021, સમય રહેશે 4:00 વાગે. પછી એમએસસી હોમ સાયન્સ સેમિસ્ટર 1, તો 19/6/2021 પરીક્ષા શરૂ થવાની તારીખ, સમય હશે તમારો 4:00 વાગ્યાનો. ત્યાર પછી જોઈએ તો એમઆરએસ સેમિસ્ટર 1, 19/6/2021 પરીક્ષા શરૂ થવાની તારીખ, સમય છે 4:00 વાગે. એમએસડબલ્યુ સેમિસ્ટર 1, પરીક્ષા શરૂ થવાની તારીખ 19/6/2021, સમય છે 4:00 વાગે. એમપીએડ સેમિસ્ટર 1, પરીક્ષા શરૂ થવાની તારીખ 19/6/2021, સમય છે 4:00 વાગે. બીપીએડ સેમિસ્ટર 1, પરીક્ષા શરૂ થવાની તારીખ 19/6/2021, સમય છે 4:00 વાગે. જર્નાલિઝમ સેમિસ્ટર 1, પરીક્ષા શરૂ થવાની તારીખ 19/6/2021, સમય છે મિત્રો 10:00 કલાકે. પછી જોઈએ આગળ તો પીજીડીસીએ સેમિસ્ટર 1, 19/6/2021 પરીક્ષા શરૂ થશે, સમય રહેશે 10:00 કલાકે. પછી પીજીડીએમએલટી સેમિસ્ટર 1, પરીક્ષા શરૂ થવાની તારીખ 19/6/2021, સમય 10:00 કલાકે. ડિપ્લોમા ઇન જેનોલોજી સેમિસ્ટર 1, પરીક્ષા શરૂ થવાની તારીખ 19/6/2021 અને પરીક્ષા શરૂ થવાનો સમય છે 4:00 કલાકે. બીએડ સેમિસ્ટર 1, પરીક્ષા શરૂ થવાની તારીખ 25/6/2021, સમય છે 4:00 કલાકે. સ્પેશિયલ બીએડ સેમિસ્ટર 1, પરીક્ષા શરૂ થવાની તારીખ 25/6/2021, સમય છે 4:00 કલાકે. પછી એમએડ સેમિસ્ટર 1, પરીક્ષા શરૂ થવાની તારીખ 25/6/2021, સમય રહેશે 4:00 કલાકે. પછી એમયુઆરપી સેમિસ્ટર 1, પરીક્ષા શરૂ થવાની તારીખ 25/6/2021, સમય છે 4:00 કલાકે. એટલે મિત્રો અહીં જે બીજા તબક્કાની જે પણ પરીક્ષાઓ છે, તો 25/25 કોર્સની પરીક્ષાઓના જે અલગ અલગ તારીખ 19 અને 25 તારીખે, 19/6 અને 25/6 એ પરીક્ષા લેવાય છે, તો બંનેની તારીખ મુજબ તેના સમય અહીં જણાવેલા છે. જે તે સમયે તમારી જે પરીક્ષા શરૂ થાય છે તે તમારે અહીં નોંધી લેવાનું છે. અહીં જુઓ ઓનલાઈન પરીક્ષાના વિદ્યાર્થીએ પોતાના પરીક્ષા સમયે જ લોગિન થવાનું રહેશે. જે તે સમયે લોગિન થશો તો તમારા આગામી પેપરમાં લોગિન થવામાં મુશ્કેલી આવી શકે છે. એટલે જે સમય આપ્યો છે તે સમયે જ તમારે લોગિન થઈ અને તમારી પરીક્ષા આપવાની રહેશે. હવે મિત્રો એચએનયુને લગતી જે સંપૂર્ણ માહિતી, આવી જ નવી અપડેટ અને એચએનયુની પરીક્ષાને લગતું મટીરિયલ અમારી ચેનલ પર મળતું રહે છે. તો જે તે અપડેટ અને જે તે નવી બાબતો માટે સતત અમારી ચેનલ સાથે જોડાયેલા રહો, અને તેના માટે જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. તો ચલો મિત્રો હવે આપણે મળીશું આગળના વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.